તાપી જિલ્લામાં 3 યુવતીઓનું સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બનાવી આ યુવતીઓને સોશિયલ મીડિયા પર સંપર્ક કરી તેમના એડિટ કરેલા વિભસ ફોટા અપલોડ કરી મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપવાના પ્રકરણમાં તાપી જિલ્લાની ટેકનિકલ સર્વેલર ટીમ તેમજ LCB પોલીસ સ્ટાફના માણસોએ સમગ્ર પ્રકરણની તપાસ કરી મૂળ બોટાદના ખામરા ગામના અને સુરતના અમરોલી ખાતે રહેતા એક યુવકની ધરપકડ કરી છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે 3 યુવતીના સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા ઈસમે બોગસ આઈડી બનાવી યુવતીને બદનામ કરવાના ઈરાદે આ આઈડી ઉપર વિભત્સ ફોટા અપલોડ કરી દીધા હતા, જે અંગે યુવતીએ ગત 19 ફેબ્રુઆરીના રોજ વ્યારા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66B 67 મુજબ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન તાપી જિલ્લા LCB તેમજ વ્યારા પોલીસ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી. આ ગુનાનો આરોપી 21 વર્ષીય જગદીશભાઈ પ્રકાશભાઈ મકવાણા, કે જે મૂળ બોટાદના ખામરા ગામનો રહેવાસી છે અને હાલ રિલાયન્સ નગર હાઉસિંગ કોલોનીમાં અમરોલી સુરત ખાતે રહે છે, તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. યુવતીઓને ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી ફોટા અપલોડ કર્યા બાદ દોસ્ત બની યુવતી સાથે દીદી કહી વાત કરતો હતો અને બીજી તરફ બીજી આઈડી પરથી બીભત્સ ફોટા દૂર કરવા હોય તો યુવતી પાસે કોલ કરી બીભત્સ ફોટા બતાવવાની માંગણી કરતો હતો. અગાઉ પણ આ યુવક વિરુદ્ધ ફરિયાદ બોટાદ તેમજ સુરતના એક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે. વારંવાર એક જ ગુનો આચરતો આ આરોપીની તપાસ તાપી પોલીસ કરી રહી છે. સમગ્ર સોશિયલ મીડિયામાં જગદીશ જેવા અનેક સાથે યુવતીઓને હેરાન કરતા હોવાના કિસ્સા બની ચૂક્યા છે, ત્યારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો આ જગદીશ મકવાણા તાપી પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે, ત્યારે ભોગ બનનાર યુવતીઓએ પોતાની આપવીતી કહી જગદીશ મકવાણા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. હેમંત રાણા, ZSTV, તાપી. મારું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે, પ્રાઇવેટ છે, અને આ કૃપા કરીને રિક્વેસ્ટ આવી નહીં મારા પર, ને ડાયરેક્ટ મારામાં ફ્રેન્ડ લિસ્ટ બતાવતું હતું. પછી મેં લાઈવ થઈ તો મને કે દી તમારા ફોટા ડિલીટ કરો, કે તમારા ફોટાનો આવી રીતે મિસયુઝ થાય છે, મારા હાથે થયું છે તેવું તમારા સાથે નહીં થવું જોઈએ, એ રીતે અમને એણે કીધું. પછી મેં કીધું કેવો ફોટો બનાવેલો છે, મને મોકલો એમ. તો એણે મારો ફોટો મોકલ્યો, મેં ઉપર હતી નીચે સેક્સ કરતા હોય ને તે રીતે ફોટો મોકલ્યો એણે મને, અને મેં સ્ક્રીનશોટ લેમ તે પહેલાં એણે ડિલીટ કરી દીધો. પછી મેં કીધું કોણે મૂક્યો છે તે કે, તો એણે લિંક મોકલી મારા પર, એટલે પહેલાં એ જસ્ટ નામ મૂક્યો છે એટલે પહેલી એ ફોટો બનાવ્યો પહેલાં, પછી મને મોકલ્યો એણે. પછી મેં એને કીધું કે કેમ આવું કરે છે એમ, તો કે કઈ તો વિડીયો કોલ કર મને ફેસ બતાવે એટલે મેં તારા ફોટા ડિલીટ કરી દેવાય. પછી પેલી કૃપા મને એવું કહે છે કે જો એમ કે મેં તમને કહેવાય ને તેવું કરશો ને તો તમે તમારા ફોટા ડિલીટ કરવામાં આવશે એમ, એટલે મને એણે ઓપન ફોટા મોકલ્યા કે તમે બી આ રીતે કરશો તો તમારા અમે કરી દઈશું. મેં કીધું તારા જશે તારા સાથે જે થયો હોય તે મને મોકલે કે, એટલે મેં બી પોલીસમાં તારી બી ફરિયાદ કરાવવા એમ. તો ના, મારા આવામાં નહીં પડવું, મેં તો છૂટી થઈ ગઈ પણ હવે મારા નહીં પડવું એમ કરીને એના બધા ઓપન ફોટા મને મોકલેલા એણે. તમે શું કહ્યું છે? એનું સ્ક્રીન રેકોર્ડ એવું બધું રાખ્યું છે, પોલીસમાં બી ફરિયાદ નોંધાવેલી છે અમે. આજે આરોપી પકડાઈ ગયો, કેવી સજા થવી જોઈએ? એને ફાંસી આપવું જોઈએ અને પબ્લિક માર મારવું જોઈએ. મારા પર છોકરીની રિક્વેસ્ટ આવેલી હતી, એના પરથી કોમેન્ટ આવી મારા પર કે મને મેસેજ કર જલ્દી, કામ છે એમ કહે છે. મેં મેસેજ નહીં કર્યો, તો બીજી આઈડી પરથી મેસેજ આવ્યો કે તું એ મને મેસેજ નહીં કર્યો, હવે જો તો તારી સાથે શું કરું એમ કહે. પછી મને ગંદા ગંદા વિડીયો ફોટા મોકલતો મળ્યો, પછી સેક્સ જો આવે ને એની જોડે મારા પિક બનાવતો હતો, એ પોસ્ટ કરતો હતો અને પ્રોફાઇલ પર બી મૂકતો હતો, સ્ટોરીમાં પણ મૂક્યો ને. હવે જો એમ કે તારા આજુ પિક બનાવવા છે બીજા, તો મેં કાંઈ બોલીને ઓપ્શન નહીં આપ્યો, તો જો તું હવે મેં બનાવું તારા જોડે એમ કે બાથરૂમમાં જાય એમ કે આખી ઓપન વિડીયો કોલ કર એમ કે મને આવું જોવા માટે. અમે શું, અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, આરોપી પકડાઈ ગયો છે, કેવી સજા થવી જોઈએ? એને ફાંસીની સજા મળવો જોઈએ, બીજી પોલીસ સાથે કંઈ થાય નહીં એવું. કોઈ દરમિયાન ટેકનિકલ સ્ટાફ તથા ટેકનિકલ સર્વેલન્સ મારફતે ખાતરી કરતા આ ફેક આઈડી મોકલનાર ઈસમની હકીકત પોલીસે મેળવી તેમને આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે. આ આરોપી જગદીશભાઈ પ્રકાશભાઈ મકવાણા, રહેવાસી ખામડા ગામ, જિલ્લો બોટાદના વતની છે, અને તેમના વિરુદ્ધમાં અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતમાં પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે. અને તપાસ દરમિયાન એવું પણ જણાયેલું છે
કે વ્યારાની આસપાસના બીજા અન્ય લેડીઝો પણ આમનો ભોગ બનેલ છે. આ ગુનાની તપાસ હાલ વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ કરી રહેલ છે. મોડસ ઓપરેન્ડી એ છે કે બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી તૈયાર કરવાનું અન્યના નામે, ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ જે વ્યક્તિઓ વાપરતા હોય એમના ઉપર ઇન્સ્ટાગ્રામથી મેસેજ મોકલવાના, અને એવી વાત કરે કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારા જે ફોટા મોકલેલા છે બરાબર એ ડિલીટ કરો અને તમારા આઈડી ઉપર બીજા બીભત્સ ફોટાઓ મુકાઈ રહેલા છે, આવી વાતચીત કરીને સતત એમની સાથે વાત કરે અને એવું પણ જણાવે કે હું જે રીતની તમને ઇન્સ્ટ્રક્શન આપું એ પ્રમાણે તમારે કરવાનું રહેશે, એ રીતે કરીને જાતિ સતામણી કરી રહેલા.